ભૂતેશ્વર વાળો નાકો તો ગુડ મોર્નિંગ ગાઈસ, આપણે રેડી થઈ ગયા છીએ. ક્યારનાય પણ અંધારું બહુ હતું એટલે હજુ નીકળ્યા નથી, અને હવે થોડું થોડું અંજારું થવાયું છે એટલા માટે હવે થોડાક જ ટાઈમમાં નીકળી જશું. અને આ આપણે રૂમ રાખ્યો હતો ધરમશાળા છે. બેગ, નાની મોટી બેગ થઈ ગઈ છે અને મોબાઈલ થોડો ચાર્જિંગ થઈ જાય એના પછી નીકળી જઈએ. એકવાર ફરીથી ગુડ મોર્નિંગ. આપણે 7:45 વાગે નીકળ્યા હતા નારાયણ સરોવરથી હવે બહાર નીકળી છીએ અને લખપત ફોર્ટ જઈએ છીએ. સનરાઈઝ પણ થઈ ગયો છે. મને લાગ્યું કે કદાચ થોડો મોડો થશે એટલા માટે હું થોડો મોડો નીકળ્યો, નહીતર સારી રીતે જોવા મળે જ. પિંક પિંક સમુદ્ર લાગે છે પાણી, અને આપણે સમુદ્રની વચ્ચેથી જઈશું બહાર. બતકો તરી રહી છે અને આપણે અહીંયા આગળ સાયકલ લઈને આવી ગયા છીએ. શું નામ તમારું? મારું નામ રાજેન્દ્ર છે. બરાબર. તમારું નામ? માવી છે. બરાબર. અહીંથી આપણે લખપત જવું હોય તો કેટલા કિલોમીટર થશે? 6 કિલોમીટર. 6 કિલોમીટર એમ. બરાબર. તમે અહીંયા આગળ શું કરો? અમારે ખેતર છે. બરાબર બરાબર. શેને ખેતી કરી છે? એરંડિયા. બરાબર બરાબર. અહીંયા તમારું નામ શું? ગૌતમ. મારું નામ ગૌતમ. હવે અહીંયાથી નારાયણસરથી આવ્યો. નારાયણ સરોવરથી આવ્યો. હા, હવે જાઓ લખપત. લખપત જઈશ. લખપતથી હાજીબીની દરગાહ, પછી વાઈટ રણ, પછી બ્લેક હિલ, કાળો ડુંગર, અને પછી અમદાવાદ પાછા. અમદાવાદ. હા, બરાબર. કેટલા દિવસ થી નીકળ્યા? હું સોમવારે નીકળ્યો તો આજે 6ઠો દિવસ છે. હા, બરાબર. મનમોહનસિંહ નો રહેલો લાઈવ વિડીયો. હા, શું નામ તમારું? મોહનસિંહ. બરાબર બરાબર. અહીંયા આ જાય યુટ્યુબે. ઠંડી કેવી રહે છે અહીંયા? ઠંડી તો વધારે એમ. અત્યારે તમને કેટલી લાગે છે અત્યારે ઠંડી? બે દિવસ થી ઓછી, પેલા વધારે હતી. બરાબર બરાબર. મતલબ અત્યારે બપોર પડી છે તો બી લાગે છે તમને ઠંડી? તો લાગે છે ને. બરાબર. મને નથી લાગતી એટલા માટે હું સાયકલિંગ કરું છું ને. હા, એટલા માટે. બરાબર બરાબર. સારું, ચલો થેન્ક યુ. ફાઇનલી ગાઈસ, આપણે આવી ગયા લખપત ફોર્ટ. સવારમાં 7:45 વાગે નીકળ્યા હતા અને અત્યારે વાગ્યા છે 11:15, અને આપણે પહોંચી ગયા છીએ લખપત ફોર્ટ. તો અંદર જઈશું. ઓહો, ટેન્ક ટોપ દેખાય છે. દરવાજો તો કાઢી નાખ્યો. અને અંદર જઈએ આપણે છેક એન્ડ સુધી. તો મિત્રો, આપણે એન્ડ ફરક ખૂણે પણ આવી ગયા. હવે ઉપર ચડીએ. સાયકલ અહીંયા મૂકી દીધું, સામાન બી અહીંયા જ રાખ્યું છે, વાંધો નહીં આવો. અહીંથી જઈએ ત્યાં આગળ. આમ તો આપણે એકવાર ગયેલા છીએ ત્યાં આગળ, ફરીથી બી જઈએ. અને પહેલાં આવેલા ત્યારે એક બે વાર બાઇક બી જઈ શકતું હતું અહીંયાથી. અત્યારે તો સાયકલ બી નથી આવી, રસ્તો રાખ્યો અમને, બધું નવું નવું બનાવી દીધું એટલા માટે. ભારતનું છેલ્લું ગામ એટલે લખપત, ગુજરાત અને ભારતનું. આમાં શું છે જોઈએ તો ગાઈડ નથી. આ ગેટ બાજુ આપણે પહેલાં કોઈ દિવસ ગયેલા નહીં, પણ આજે જઈએ. અધૂરું કામ બહુ કરીએ છીએ આપણે એટલા માટે. ભૂતેશ્વર વાળો નાકો એવું નામ છે.
ભૂતેશ્વર વાળો નાકો. પાછળ તો સમુદ્ર છે, સુકાઈ ગયેલું અત્યારે. ઓ બે કબૂલ પોપટ જોવા મળે મને. ચલો સમુદ્રમાંથી હવે પાછા બહાર નીકળીએ. પોપટ ઉડી ગયા. ઉપર ગણપતિની મૂર્તિ છે. હવે ત્યાં સામેની સાઈડ જઈએ. આ છે વ્યૂ પોઈન્ટ. હવે અહીંથી બી ઉપર જઈએ આપણે. વ્યૂ પોઈન્ટ ઉપર જોઈએ ટોપ છે કે નહીં. ત્યાં આગળ અહીંથી બી જઈ શકીએ જવું હોય તો. પણ આપણે એક્સપ્લોર કરેલું છે ત્યાં આગળ, એટલે બહુ જવાની ઈચ્છા નથી. નીચે જતું રે કબૂતર. વ્યૂ પોઈન્ટ ઉપર આવી ગયા આપણે. વ્હાઈટ વ્હાઈટ દેખાય છે સમુદ્ર. વચ્ચે કાંઈ ઘર કે મંદિર કે કાંઈ બી હોઈ શકે છે, પરબ બી હોઈ શકે છે. અને આગળ પાણી છે.